મોટા પ્રમાણની અંદર દેશની અંદર પેપરલેસ વ્યવસ્થા છે તે ઊભી થઈ રહેલી છે અને ગુજરાત વિધાનસભા પણ હવે પેપરલેસ થઈ રહેલી છે કેવા પ્રકારની આ સંપૂર્ણ પ્રક્રિયા છે અને આ જે પેપરલેસ વિધાનસભા છે તેનું ઉદઘાટન દેશના મહામહિમ રાષ્ટ્રપતિ કરવા આવી રહેલા છે આપણી સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે તેમની સાથે જ વાત કરીએ સાહેબ પેપરલેસ વિધાનસભા કરી રહેલા છો કેવા પ્રકારનો વિચાર હતો અને કઈ રીતે આગળ વધેલો મયુરભાઈ આ ફિઝિકલમાંથી ડિજિટલ તરફનું ટ્રાન્સફોર્મેશન છે અને બિલકુલ ઇઝી વેવની અંદર આ કામ સહજતાથી ધારાસભ્યશ્રીઓએ અમારા સચિવાલયના તંત્રએ ઇઝીલી એને એક્સેપ્ટ કર્યું છે એટલે આ ખૂબ મોટો બદલાવ છે એ તરફનો બધા કામ જે કાગળથી થતા હતા એ હવે ટેકનોલોજીના માધ્યમથી આ બધું કામ થઈ શકશે કરોડોની અંદર વૃક્ષોનું બચાવ થશે જે કાગળો ટનબદ્ધ કાગળો ગાડીઓ ભરી ભરીને ધારાસભ્યોને ત્યાં લઈ જવા પડતા તે બધું બંધ થશે તે સિવાયનું બાકીનું જે કામ છે એ પણ બધું ઓનલાઈન થવા માટે જઈ રહ્યું છે દેશના શ્રીએ જે વાત કરી હતી વન નેશન વન એપ્લિકેશન અને ટેકનોલોજી અને ખાસ કરીને ફેસલેસ વ્યવસ્થા એ આવનારા સમયમાં પારદર્શિકતા માટેનું ખૂબ મોટું માધ્યમ બનશે તો એક ફેસલ વ્યવસ્થા પણ થાય અને ડિજિટલી સ્પીડ પણ આવે ગતિ પણ આવે અને પ્રજા અને એના પ્રશ્નોના ઉકેલ વચ્ચેની એક બ્રિજ એ વિધાનસભા બની શકે તો ખૂબ મોટું કામ થશે ગુજરાત સરકારે ખાસ કરીને એ ફાઇલ થીમ મોટા ભાગનું સરકારી કામને ડિજિટલ કર્યું છે ફાઇલનું ટ્રેસિંગ પણ હવે થઈ શકે છે સહજતાથી ત્યાંથી કે આપણી આ અહીંનો જે પ્રશ્ન છે એનો ઉકેલ કયા ટેબલ ઉપર અટક્યો છે એની પણ જાણકારી ત્યાંથી મળી શકે હવે એને અમારે ધારાસભ્યો અને પ્રજા એની સાથેને કનેક્ટ કરવું છે દાખલા તરીકે કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર પીવાના પાણીનો પ્રશ્ન છે તો એ પોતાના ધારાસભ્યને પોતે અરજી કે એસએમએસ મોકલી શકે પોતે વોટ્સઅપ મોકલી શકે અમે સરળતાથી એક એપ આ એપને આગળ આવનારા સમયમાં એ રીતે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ કે ધારાસભ્યને પોતાનો પ્રશ્ન મોકલો તો એપ્લિકેશન ફોર્મની અંદર જ આવી જાય અને પોતે ધારાસભ્ય ત્યાંથી એપ્લિકેશન સીધા વિધાનસભા ન ચાલતી હોય કે ચાલતી હોય બંને તારાંકિત અને તારાંકિત બે જે પ્રશ્નો છે એના માધ્યમથી રાજ્ય સરકાર સુધી આ પ્રશ્નોને પહોંચાડીને એનો ઉકેલ લવડાવવાની દિશામાં કામ કરી શકે એના માટે સચિવાલય આવવાની જરૂર નહીં એના માટે ધક્કો ખાવાની જરૂર વિધાનસભા આવવાની જરૂર નહીં પોતાના પેડમાંથી પોતાના મોબાઈલમાંથી આ સરળતાથી કામ કરી શકે બિલની ઉપરની ચર્ચા પણ એ જ પ્રમાણે આની અંદર ફાયદો થશે દાખલા તરીકે આ બિલ વિધાનસભાનું આવે તો એ પણ એને સમયસર ત્યાં આગળ મળી જાય તો તથ્ય આધારિત ડિબેટ થાય ડેટા આધારિત ડિબેટ થાય તો પ્રજા માટે જ્યારે કાયદો કોઈ બનતો હોય છે તો પ્રજાને પહેલેથી પ્રજામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતે પ્રજામાંથી આ પ્રશ્નોને લઈ અને એમાં એની શું અસરો થશે પોઝિટિવ નેગેટિવ એ પણ ત્યાં આગળ રચનાત્મક ચર્ચા ત્યાં કરી શકે ખાલી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને ટાઈમ પૂરો કરે એવું નહીં તથ્ય આધારિત ડિબેટ ત્યાં આગળ થાય અને એ પ્રજાના હિતમાં છે અને એ કામ મને લાગે છે કે આના આધારે વધારે સરળ થશે કેમ કે અહીંયા વિધાનસભાના નિયમો દેશનું બંધારણ બાકીના ડેટા એ બધું અહીંયા ઓનલાઈન અવેલેબલ હોય તો એ પોતે ઘેર બેઠા પણ જોઈ શકશે અહીંયા પણ ત્યાં આગળ બુક જે છે ઓનલાઈન તો કઈ કલમના આધાર ઉપર ત્યાં ચર્ચા કરવી એ પણ એક તથ્ય આધારિત ડિબેટ ત્યાં આગળ થઈ શકશે અને એ પ્રજાના હિતમાં થશે ખાસ કરીને જ્યારે પણ ઇન્ટરનેશનલ કોઈ ફોરમ હોય છે ત્યારે ડેટાની વાત થતી હોય છે ગુજરાત વિધાનસભા આ જે નવી એપ્લિકેશન લાવે છે તો એનો ડેટા કઈ રીતે મેનેજ કરશે અને એનાથી પ્રજાને કેટલો ફાયદો થશે મયુરભાઈ એક વાત તે સાચી છે કે ડેટા એ આ સદીની સૌથી મોટી સ્ટ્રેન્થ છે અને ડેટા એનાલિટિક એ આવનારા સમયમાં એમાં એઆઈ જ્યારે આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધા કામની અંદર અત્યારે એડ પણ આપણે કરાવ્યું છે એ જ્યારે ફૂલપેજ થશે ત્યારે એના પરિણામો અદભુત હશે અહીંનું જે કામ છે એ પણ લગભગ એ પ્રમાણે છે અહીંથી ડેટા જે છે સર્વરમાં જશે અને બધો ડેટા એક આખા દેશનું સમાન ડેટા થાય અને નેવાના માધ્યમથી મોટા ભાગે બધા કામો સરળતાથી થાય હું તમને વાત કરું કે આમાંથી એક પણ કાયદાનો એક પણ નિયમનો પરિવર્તન કર્યા સિવાય નિયમ બદલ્યા સિવાય આખું જે ફિઝિકલી હતું એ બધું ડિજિટલી થઈ શક્યું છે એટલે એ જ બંધારણ એ જ વ્યવસ્થા એ જ કાયદો એ જ નિયમો એને ફિઝિકલમાંથી ડિજિટલ સહજતાથી થઈ શક્યું છે આ ખૂબ મોટું પરિણામ છે અને આની ગતિ કેટલી આવશે સ્પીડ કેટલી થશે ન ધારેલી ગતિ એના કારણે આવશે રાષ્ટ્રપતિ આવવાના છે કેવા પ્રકારનો કાર્યક્રમ રહેશે અને જે વિધાનસભા સંબોધન પણ કરશે ખાસ કરીને મુખ્ય વિધાનસભાની કહી હશે ખાસ કરીને ગુજરાત વિધાનસભાનું એ સદભાગ્ય છે ગુજરાતની પ્રજાનું એ સદભાગ્ય છે કે દેશના સન્માન્ય રાષ્ટ્રપતિજી આ ગુજરાત વિધાનસભાને સંબોધન કરવાના છે ઇનોગ્રેશનનો કાર્યક્રમ તો છે જ પરંતુ સાથે સાથે વિધાનસભાને સંબોધન કરશે એ ગુજરાતનું સદભાગ્ય છે અને આવી પળ બહુ ઓછી મળતી હોય છે આ પરિપક્વ લોકશાહી માટેની એક નિશાની છે કે કોઈ રાજ્યના લોક વિધાનસભા ગ્રહને આવી અને રાષ્ટ્રપતિ શ્રી જ્યારે સંબોધન કરતા હોય એક ખૂબ સારી ઘડી છે અને ગુજરાત માટે એ સદભાગ્ય છેલ્લો પ્રશ્ન સામાન્ય રીતે કોઈ સરકારી વ્યવસ્થા નવી ચાલુ થતી હોય છે તો તેનો જોરશોરથી પ્રચાર તો થતો હોય છે પરંતુ અત્યાર બાદ બે ત્રણ મહિના બાદ એ વ્યવસ્થા જે ઠપ પડી જતી હોય છે આ પ્રજાના પ્રતિનિધિઓ અને તમે ટેબ્લેટ આપી રહેલા છો ટ્રેનિંગ પણ કરેલી છે પરંતુ હવે મોનિટરિંગ જે કરવાનું છે એ કેવા પ્રકારે થશે આ વ્યવસ્થા ઠપ નહીં થાય એ માટે કેવા પગલાં લીધેલા છે મયુરભાઈ તમારો પ્રશ્ન સાચો છે કે ક્યારેક યુઝ ટુ થવું અઘરું પડતું હોય મને ભરોસો છે અમે અને બધા કામને ઝીણવટભર્યું કામ હાથ ઉપર લીધું છે પહેલાં તબક્કે અમે ટ્રેનિંગ શરૂઆત કરી છે અને તાલીમને કન્ટિન્યુટ કરવાના છીએ આમાંથી નવું જે અપડેટ થશે એને પણ ત્યાં સુધી પહોંચાડીશું અને જે ઉત્સાહથી ધારાસભ્યશ્રીઓએ આમાં ભાગ લીધો છે જે પ્રમાણે એમને આ કામને ગમે છે હું માનું છું કે આ આવનારા સમયમાં ઠપ થાય એવું નહીં આ સ્ટ્રેન્થ બનશે અને માત્ર ધારાસભ્યોની સ્ટ્રેન્થ નહીં ગુજરાતની પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટેની સ્ટ્રેન્થ થશે એવું હું ચોક્કસ કહી શકું કેમ કે આને હજુ આવનારા સમયમાં ઓર આગળ લઈ જવાનું છે પ્રજા પોતાનો પ્રશ્ન સીધો વિધાનસભાના ધારાસભ્યના માધ્યમથી અહીંયા પહોંચાડી શકે એનો પ્રશ્ન પહોંચી શકે એ માટેનું એક માધ્યમ બનશે હજુ અપડેટ ઘણું થશે હજુ આ ટેકનોલોજીને વધારે લોકભોગ્ય બનાવીશું હજુ નવા શીખતા જશું નવું કામ કરતા જઈશું અને જે નવી નવી જે કંઈ આવશે એને એડ પણ કરતા જઈશું અને જ્યારે એઆઈ ના માધ્યમથી જે પરિવર્તન આવનારા સમયમાં આવવાનું છે તો એકવીસમી સદી એ હિન્દુસ્તાનની સદીની જે કલ્પના હતી તો એની અંદર ટેકનોલોજી ખૂબ મોટો ભાગ ભજવશે આજે હું તમારા ધ્યાન ઉપર મૂકું કે ધારાસભ્યને પોતાનો પ્રશ્ન આવતીકાલે બે દિવસ પછી તેરમી તારીખે પ્રશ્ન છે તો અહીંયા આવે ત્યારે એને ચોપડી ઉપર મળતું આજે હું અહીંયા કહીશું તેરમી તારીખે છે વિધાનસભાને તો ધારાસભ્યશ્રીનો પ્રશ્ન છે તો અહીંયા આજની તારીખમાં તમે આજે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર તમે કે ધારાસભ્યને પોતાના ઘેર બેસીને ત્યાંથી ખબર પડે કે મારે આ પ્રશ્ન પૂછવાનો છે તો એના પેટા પ્રશ્ન શું હોય એનો જે મંત્રીશ્રીએ જવાબ આપ્યો છે તો એ જવાબની અંદર હજુ વધારે મારે પૂરક શું માહિતી લેવી ત્યાંથી આ અદ્ભુત છે બહુ મોટી ક્રાંતિ છે તો બિલકુલ ટેકનોલોજીમાં હંમેશા અપડેટ રહેવું પડે છે અને ગુજરાત વિધાનસભા પણ આ પ્રોજેક્ટ બાદ હંમેશા અપડેટ બાદ થશે અને આ જે પ્રજાના પ્રતિનિધિઓ છે આ તેમને પણ અપડેટ કરશે જોવાનું એ રહેશે કે તેના પરિણામો છે તે પ્રજાને કેવા મળે છે કેમેરામેન હિરણ શાહ સાથે મયુર માકડીયા ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર